રહી રહેતી હું દીપા અને આજે તમને ડ્રાય મિની ઉંધિયુની રેસીપી આપીશ. શિયાળામાં એકવાર નહીં પણ વારંવાર બનાવીને ખાવાનું ચૂકતા નહીં. આ એકદમ હેલ્ધી રેસીપી છે, ઓછા તેલ અને ઓછા મસાલામાં બને છે. જેના માટે રવૈયા રીંગણના 5-6 લીધા છે, 2 શક્કરિયા, 2 બટાકા અને 1 રતાળુ નાનો પીસ લીધું છે. સાથે સાથે બીજા શાકભાજીમાં અહીંયા મેં 100 ગ્રામ લીલા વટાણા, 100 ગ્રામ લીલી તુવેર, 2 દાણા 100 ગ્રામ જેટલા લીધી છે. વાલોર પાપડી આ રીતે સાફ કરેલી અને સુરતી પાપડી મિસિંગ છે એટલે જ હું મિની ઊંધિયું કહું છું, કેમ કે ઊંધિયામાં સુરતી પાપડી ન હોય તો ઊંધિયું કમ્પ્લીટ ના કહેવાય. સાથે સાથે અહીંયા મેથીની ભાજીની 1 જોડી જે સરસ રીતે આપણે સાફ કરી લઈશું અને લસણ પણ લીલું લેવાનું છે. આ મેથીની 1 જોડી હતી, સરસ રીતે ડાળખી કાઢી પાંદડા અને કૂણી ડાણીઓ લઈ લીધી છે. 1 કપ જેટલી મેથીની ભાજી બારીક કાપી બરાબર ધોઈ 1 બાઉલમાં લઈ લીધી. ઉંધિયાની જાન એવા આ ઉંધિયાના મુઠિયા આપણે બનાવી રહ્યા છે, જેના માટે 1/4 ચમચી મીઠું, 1/2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી જીરું જે હાથેથી મસળીને નાખીશું અને એ જ પ્રમાણે 1/2 ચમચી જેટલો અજમો એને પણ આપણે હાથેથી મસળીને લેવાના છે. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ આ મુઠિયાની સિમ્પલ રેસીપી તમને બતાવી રહી છું અને ઊંધિયું બનાવો એટલે મુઠિયા બનાવવા જ પડે, ફટાફટ આ રીતે બની જાય છે. સાથે સાથે અહીંયા લીંબુનો રસ 1 ચમચી જેટલો અને 1.5 ચમચી જેટલી ખાંડ નાખી દેવાની છે. તો ખટાશ અને ગળપણ મુઠિયામાં થોડું આગળ પડતું અને સાથે સાથે 1.5 ચમચી જેટલા તલ નાખી દેવાના. તલનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. આ બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને સાઈડ ઉપર મૂકી દઈશું જેથી લીંબુ અને ખાંડનું પાણી છૂટે અને પાણી જેટલું છૂટે એમાં જ આપણે લોટ તૈયાર કરવાનો છે. એટલે હમણાં એને સાઈડ ઉપર 10-1 મિનિટ માટે મૂકી રાખીએ. મીનવાઇલ આપણે રીંગણના રવૈયાનો મસાલો તૈયાર કરી લઈએ. તો આપણી પાસે 6 રીંગણ છે, એના માટે 1/2 કપ જેટલા કોથમીર લેવાના છે. આપણે રીંગણના રવૈયામાં ભરવાનો મસાલો બનાવી રહ્યા છે. કોથમીરને બરાબર બારીક કાપીને પાણીથી ધોઈ લીધા છે. 1/2 કપ જેટલા કોથમીર જેની અંદર 1/2 ચમચી જેટલું મીઠું નાખવાનું છે. નાખવાનું છે અહીંયા 1/2 ચમચી જેટલું લાલ મરચું, 1/2 ચમચી જેટલી હળદર નાખી દઈશું. અહીંયા નાખી દઈશું ધાણા જીરોનો પાવડર લગભગ 1/4 ચમચી જેટલો. તલ નાખી દઈશું 2 ચમચી જેટલા. તલ થોડા આગળ પડતા સારા લાગશે. સાથે સાથે અહીંયા નાખવાનો છે આપણે સિંગદાણાનો ભૂકો અને સિંગદાણાનો ભૂકો પણ લગભગ 2-2.5 ચમચી જેટલો નાખી દઈશું. સિંગદાણા શેકી અને એનો પાવડર કરી અને એ એડ કરી રહ્યા છે. 2-2.5 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો અને સાથે સાથે અહીંયા આપણે કોપરું જે બારીક એકદમ ક્રશ કરેલું, માર્કેટમાં ડ્રાય કોકોનટ પાવડર પણ મળતો હોય છે, મારી પાસે એ હતો તો મેં એ નાખીને કામ ચલાવી લીધું. તમે ફ્રેશ કોપરું પણ નાખી શકો છો. 1.5-2 ચમચી જેટલું કોપરું નાખવાનું છે. ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને આ છે ગરમ મસાલો. આ બધું જ મેં ભેગું કરવાનું છે, પણ એ પહેલાં આપણે ગળપણ અને ખટાશ 2 નાખવાનું નહીં ભૂલવાનું, કેમ કે એ 2 ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે રવૈયાના મસાલાનો. આ મસાલો છે એ થોડો વધારે બનાવવાનો, એટલે રવૈયા ભરાતા જે મસાલો વધે એ આપણે શાકમાં ઊંધિયામાં પણ એડ કરવાનો રહેશે. એટલે તો આ 1.5 ચમચી જેટલી ખાંડ અને સામે 1 ચમચી જેટલો લીંબુનો રસ પણ નાખી દીધો છે. અને મેં કહ્યું એમ ગરમ મસાલો ખાસ નાખવાનો એટલે થોડો ટેસ્ટી બને મસાલો આપણો. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો મેં નાખ્યો હતો. આ બધું જ મિક્સરના નાના બાઉલમાં લઈ અને સરસ એની ચટણી થોડી દરદરી પેસ્ટ બનાવી દેવાની છે. એકદમ સ્મૂધ પેસ્ટ કરવાની જરૂર નહીં, પણ આ રીતે દરદરી પેસ્ટ કરવાની છે. આપણી પેસ્ટ તૈયાર છે. રવૈયા ભરી લઈશું અને બાકીનો જે મસાલો વધે એને આપણે સાઈડ ઉપર રાખીશું. આ મસાલો આપણે શાકમાં એડ કરવાના છે. આ રીતે રવૈયા જે છે એના આ રીતે ડીટા કાપીને 2 બાજુથી 2 કટ્સ આપી દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે રવૈયા અમે ધોઈ લીધા હતા અને એના ડીટા કાઢીને ઉપર નીચે કટ આપી અને કટમાં મસાલો ભરી લેવાનો છે રવૈયાનો. તો આ મસાલો ખૂબ જ ટેસ્ટી બન્યો છે અને રીંગણના રવૈયા અને મુઠિયા ઊંધિયામાં આ 2 એકદમ ટેસ્ટી બને તો ઊંધિયું ખાવાની ખૂબ જ મજા આવે, કેમ કે આ મસાલો જે છે એનાથી ટેસ્ટ એકદમ ચેન્જ, મતલબ એન્હાન્સ થતો હોય છે ઊંધિયાનો. એટલે આ મસાલો એકદમ સરસ ટેસ્ટી બનાવવાનો. તમે ઓછા વધતા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. તો આ ચટણી થોડી વધી, મેં કહ્યું એમ આનો ઉપયોગ આપણે ઊંધિયું બનાવતી વખતે શાકમાં એડ કરીશું, એટલે કે ઊંધિયાના શાકમાં એડ કરીશું. આ બાજુ મુઠિયા માટે ભાજી જે છે એ સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ ગઈ છે. પાણી પણ છૂટી ગયું લીંબુ અને
ખાંડનું અને એની અંદર અડધી કપ જેટલો ચણાનો કકરો લોટ મેં એડ કર્યો. એક ચમચી તેલ કરીશું એડ. ચણાનો કકરો લોટ ન હોય તો ઘઉંનો કકરો લોટ પણ એડ કરી શકો છો, અને ઘઉંનો કકરો લોટ પણ ન હોય તો અડધો કપ જેટલો રવો એડ કરી શકો છો. એક ચમચી તેલ એડ કરી લીધું છે અને હવે લગભગ એક કપ જેટલો ઘઉંનો લોટ, રેગ્યુલર ઘઉંનો લોટ આપણે એડ કરવાનો છે, અને આપણે મુઠિયાનો લોટ તૈયાર કરી દેવાનો છે. તો આ મેથીના ભાજીના મુઠિયા ઊંધિયા માટે બનાવવાની સૌથી સરળ રીત, અને નાના નાના આવે મુઠિયા વાળી લેવાના છે ગોળ ગોળ રાઉન્ડ, અને પછી આપણે એને ડીપ ફ્રાય કરવાના રહેશે. તો ફ્રેન્ડ્સ, આ તૈયાર થઈ ગયો છે લોટ. હવે સરસ એના નાના નાના મુઠિયા વાળી લઈએ. તો આ મુઠિયા આપણે તૈયાર છે, આપણે હવે એને ડીપ ફ્રાય કરવાના છે. હમણાં સાઈડ પર રવા દઈએ. સક્કરિયા, બટાકા અને રતાડુની છાલ કાઢી એના મોટા મોટા પીસીસ કરી દેવાના છે, સ્ક્વેર પીસીસ. આ રતાડું આપણે સ્ક્વેર કટ કરી લીધું છે અને પાણીમાં ડૂબાડું પલાળી દીધું છે. સાથે 5 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું જેથી એ સરસ રીતે સાફ થઈ જાય. અહીંયા સક્કરિયા અને બટાકા બેઉ સાથે જ કટ કરીને રાખ્યા છે પાણીમાં ડૂબાડું જેથી કાળા ના પડે. લીલું લસણ પણ સાફ કરી અને આ રીતે બારીક કાપી લીધું છે, કટ કરી લીધું છે. 5 થી 6 એની સ્ટ્રીંગ લીધી હતી. તો આ બધા શાકભાજીમાં તમે સાથે લીલા કોથમીર પણ જોઈ શકો છો. અને હવે આપણે રતાડું અને મુઠિયા એ બે ડીપ ફ્રાય કરવાના છે, અને બાકીનું શાક ઊંધિયામાં કેવી રીતે આપણે એસેમ્બલ કરીશું એ પણ જોઈ લઈએ. તો આ બાજુ રતાડું ને સૌથી પહેલા એક કપડામાં પહોળું કરી દેવાનું, બીજી બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું. મીડિયમ હોટ ઓઇલ થાય એટલે મીડિયમ સ્લો ફ્લેમે આપણે મુઠિયા સરસ રીતે ગોલ્ડન થાય એવા તળી લેવાના છે. અહીંયા એકદમ મીડિયમ સ્લો ફ્લેમે જ મુઠિયા તળવા જેથી એ અંદરથી કાચા ના રહે અને સરસ એકદમ ગોલ્ડન કરવાના છે. સરસ રીતે મુઠિયા તૈયાર થયેલા હશે તો ઊંધિયામાં મુઠિયાનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. એટલે આ રીતે ઊંધિયામાં મુઠિયા સરસ રીતે તૈયાર કરી લેવાના. તો આપણા સરસ ગોલ્ડન મુઠિયા તૈયાર છે. હવે એ જ તેલમાં આપણે રતાડું પણ ડીપ ફ્રાય કરી લઈશું. રતાડું પણ સરસ રીતે મીડિયમ ફ્લેમે ગોલ્ડન કલરનું કરી લેવાનું છે. રતાળું તળતી વખતે મીડિયમ હાઈ ફ્લેમ રાખશો તો ચાલશે, કેમ કે રતાળુંમાં થોડું ઘણું પાણીનો ભાગ હોય છે એટલે થોડી હાઈ ફ્લેમે એને તળવું પડશે. સરસ રીતે તળાઈ જશે. પછી આપણે હવે ઊંધિયાનો વઘાર કરવાનો છે. એક પેન લઈશું, બને તો જાડું પેન લેવું. 3 ચમચી તેલ લેવું, એની અંદર 1 ચમચી જેટલો અજમો નાખવાનો છે, 5 ચમચી જેટલી હિંગ નાખવાની છે. અને સૌથી પહેલાં બધા દાણા જે છે, લીલી તુવેર, વટાણા અને વાલોર પાપડી, આ 3 વઘારી લેવાનું છે. અજમો અને હિંગ નાખી અને આ રીતે વઘારી અને સાથે સાથે 5 ચમચી જેટલું મીઠું અને 1/2 ચમચી જેટલું હળદર નાખી દેવાનું. મીઠું નાખવામાં થોડું ધ્યાન રાખવું, કેમ કે ઓલરેડી આપણે જે રવૈયાનો વધેલો મસાલો નાખવાનો એમાં પણ મીઠું છે, મુઠિયામાં પણ મીઠું ઓલરેડી હોય જ, એટલે એ રીતે કરવાનું. 5 થી 7 મિનિટ માટે ખાલી દાણા ચડવા દેવાના. 7-1 મિનિટ પછી ખોલી અને પછી એની અંદર બટાકા અને સક્કરિયા એડ કરવાના છે. બટાકા અને સક્કરિયા એડ કરી અને આપણે બધું મિક્સ કરી દઈશું હલાવીને, અને પાછું ઢાંકી દઈશું અને પાછું આપણે લગભગ 7 મિનિટ માટે થવા દઈશું. તો 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ બધા શાકભાજી એડ કરી અને ચડવા દેવાના છે. દાણાને ચડતા વાર વધારે લાગે એટલે પહેલાં વઘારી દેવાના, અને પછી આ રીતે સક્કરિયા બટાકા અને એ 7 મિનિટ પછી ચડે પછી રીંગણના રવૈયા. રીંગણના રવૈયા ફટાફટ ચડી જશે એટલે એ આપણે છેલ્લે એડ કરી રહ્યા છે. રીંગણના રવૈયા એડ કરી બધું સરસ રીતે હલાવી દઈશું, મિક્સ કરી દઈશું, ઢાંકી દઈશું, મીડિયમ સ્લો ફ્લેમ રાખીશું અને 10 મિનિટ માટે સરસ રીતે બધું ચડવા દઈશું. 10-1 મિનિટ પછી આપણે ખોલીશું. આપણું લગભગ બધું શાક ચડી ગયું છે, અધકચ થોડું ઘણું ચડવાનું બાકી હશે, પણ એ પહેલાં આપણે હવે રતાળું તળેલું છે એ અને મુઠિયા એ બે એડ કરી લઈશું. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું એડ કરવાનું છે. તળેલું રતાળું અને મુઠિયા લાસ્ટમાં એડ કરવાના છે. બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે થોડા મસાલામાં જે આપણે રવૈયાનો વધેલો પેસ્ટ હતી વાટેલી મસાલાની એ એડ કરી લઈશું, અને સાથે સાથે 1/2 ચમચી જેટલું ધાણાજીરું, 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. આ ઊંધિયાનો મસાલો મારી પાસે છે એડ કરી રહીશું. એ ન હોય તો તમારે ગરમ મસાલો એડ કરવાનો. ઊંધિયાનો મસાલો ઘણી બધી જગ્યાએ મળતો જ હોય છે રેડીમેડ, એ મેં એડ કર્યો છે. અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને
બધું સરસ રીતે મિક્સ કરી હલાવી અને પછી અડધો ગ્લાસ જેટલું પાણી રેડી દેવાનું છે, એટલે થોડુંક એમાં જે કહેવાય કે મસાલો સરસ રીતે બને. 2-3 ચમચી જેટલું કાચું તેલ નાખવાનું, બને તો સિંગ તેલ જ નાખવાનું અથવા તો તલનું તેલ પણ તમે નાખી શકો છો. અને હવે આપણે એની અંદર થોડુંક મીઠું નાખી દઈશું, સાધારણ 5 ચમચી જેટલું મીઠું, જો કે તમારે ટેસ્ટ કરીને જરૂર હોય તો જ નાખવાનું. મને થોડી જરૂર લાગી એટલે હું નાખી રહી છું. અને લસણ લીલું નાખવાનું છે. હવે લસણ લીલું એ ઓપ્શનલ છે, ના ગમતું હોય તો ન નાખો તો પણ ચાલે, અને ખાતા હોય તો જરૂરથી નાખજો, એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. લીલા કોથમીર નાખી દઈશું અને આ રીતે બધું પાથરી દઈશું અને પછી ઢાંકી દઈશું અને ફરીથી 7-1 મિનિટ માટે થવા દઈશું. બધું સરસ રીતે 7-8 મિનિટ પછી ખોલીને જોઈ લઈશું આપણું ઊંધિયું તૈયાર. અને હવે એને આ રીતે સર્વિંગ બોલમાં ઉપરથી ગ્રીન ચટણી અને નાયલોન સેવ સાથે એકલું ખાવ તો બી ખૂબ જ મજા આવે છે. તો શિયાળાની સિઝનમાં એકવાર નહીં પણ વારંવાર બનાવીને આ મિનિ ડ્રાય ઊંધિયું ટ્રાય કરી શકો છો. જલેબી હોય તો મજા પડી જાય, પૂરી અને પરાઠા સાથે ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.